હવે ચાંદીના દાગીનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ભેટ મળે છે, ના હોય પણ ક્યાં, એચઆર જ્વેલર્સમાં પહોંચી જાઓ અને તહેવારોની ખુશીમાં વધારો કરો. અહીં તમને સોના ચાંદીના વિવિધ વેરાયટીમાં આભૂષણ જોવા મળશે. આજથી જ રૂપિયા 10,000થી વધુની ખરીદી ઉપર સોનાનો સિક્કો ભેટ આપવામાં આવશે અને રૂપિયા 5,000ની ખરીદી ઉપર ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવશે. અને ફક્ત 1,100રૂપિયામાં ચાંદીની પાયલ તો ખરી જ. આ ઓફર ફક્ત તારીખ 26/10/2022 સુધી જ છે. તો પછી તમે રાહ કોની જુઓ છો? એચઆર જ્વેલર્સ કાંસાવાડા, સ્પાનચંદન મોલ, ડોસાભાઈ પાગની સામે, સ્ટેશન રોડ, વિસનગર. મોબાઈલ નંબર 9739596 82381 75875. વિસનગર શહેરની હેરિટેજ કોલેજ એવી એમએન કોલેજના 75 વર્ષ પૂર્ણ થતાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના પ્રચાર અને પ્રસાર માટે આજે મંગળવારે સવારે એક ભવ્ય રેલી નીકળી હતી, જેમાં એમએન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમામ વિષયોના પ્રોફેસર અને સમગ્ર કોલેજમાં અભ્યાસ કરતા લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને આગામી 2 દિવસમાં યોજાનાર કાર્યક્રમનો પ્રચાર કરવા માટે આ ભવ્ય રેલી નીકળી હતી. શહેરના ગૌરવ પથ રોડ પરથી ફરી ને 3 દરવાજા ટાવરથી પરત ફરી હતી. આ અંગે અમે પ્રિન્સિપાલશ્રીનો સંપર્ક કર્યો હતો. તારીખ 6 અને 7 આ 2 દિવસ અમે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં એમએન કોલેજને લગભગ આશરે 38 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. એમાં નવીન સાયન્સ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે અને નવા સેમિનાર હોલના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે, જે ભૂમિપૂજન ભૂપેન્દ્ર પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી અને આનંદીબેન પટેલના હાથે થવાનું છે. તેમજ આ સાથે અનેક પ્રદર્શનો રાખ્યા છે, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા છે, જેમાં દેવાંગ પટેલના રાસ ગરબા છે અને બીજા દિવસે 7 તારીખે સાંજે સૌમ્ય જોશીનું નાટક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોલ એ પણ રાખેલું છે. કવિ સંમેલન રાખેલું છે. તાનારેરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ દ્વારા પરફોર્મન્સ રાખેલા છે અને અમારી કોલેજના પણ કલ્ચરલ પ્રોગ્રામ રાખેલા છે. આ સાથે સ્ત્રી સશક્તિકરણનો પ્રોગ્રામ અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઉપર વ્યાખ્યાનો રાખેલા છે. આમ દરેક ક્ષેત્રને, ખેડૂતોને પ્રાકૃતિક તાલીમનો શિબિર રાખેલો છે, દરેક ક્ષેત્રને અમે આવરી લીધા છે અને એવો એક ભરે કાર્યક્રમ રાખીએ છીએ જે ઇતિહાસ બની જશે અને આ કોલેજનો ભવ્ય ઇતિહાસ રાષ્ટ્રીય કક્ષાએ લેખાશે. વિસનગર શહેરના પાંચાંબા વિસ્તારમાં આવેલી રાજહંસ સોસાયટી તેમજ તેની આજુબાજુની ઉત્સવ ધનલક્ષ્મી અને વિઠ્ઠલ પાર્ક સોસાયટીમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે નવરાત્રીની 8મ નિમિત્તે વિવિધ વેશભૂષા ધારણ કરી ખેલૈયાઓએ નવરાત્રીના ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર વિસનગર શહેરમાં ક્યાંય જોવા ન મળે તેવી વેશભૂષા ધારણ કરી રાજહંસ સોસાયટી અને આજુબાજુના વિસ્તારોની સોસાયટીના રહીશોએ પણ આજની વેશભૂષામાં ભાગ લીધો હતો. અહીં આગળ સમાજના જુદા જુદા વર્ગના લોકોની આબેહૂબ પ્રતિકૃતિ સમાન વેશભૂષા જોવા મળી હતી. વિસનગર શહેરની પરીખડીડી કન્યા વિદ્યાલય ખાતે આજે તારીખ 4/10/2022 ને મંગળવારે કોમ્પ્યુટર લેબના દાતાશ્રી અને શાળાના પૂર્વ આચાર્યનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં દાતાશ્રી નિરંજનભાઈ પરીખ અને પૂર્વ આચાર્ય શોભનાબેન શાહનું સ્વાગત શાળા પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી પીનાબેન ડે સુથાર અને વીણાબેન એ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ પ્રવીણાબેન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આજના સમારોહમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ ગાંધી, મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર, શ્રી ભદ્રેશભાઈ મણિયાર, દેવ્યાની મજમુદાર, શ્રી અજયભાઈ પરીખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજના સમારંભમાં વિસનગર શહેરની વિવિધ શાળાના પૂર્વ આચાર્ય તથા પૂર્વ શિક્ષકો અને ડીડી કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય તથા શિક્ષણ સાથે સંકળાયેલા મહેમાનો તથા શ્રી નિરંજનભાઈ પરીખના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કોમ્પ્યુટર લેબ માટે રૂપિયા 5 લાખનું દાન આપનાર દાતાશ્રી નિરંજનભાઈ પરીખનું સ્વાગત પ્રમુખ તથા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તથા તેમના ધર્મપત્નીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની પુત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતાશ્રી નિરંજનભાઈ પરીખ તથા પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધીના હસ્તે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટર લેબમાં 20 જેટલા નવા કોમ્પ્યુટર પ્રાથમિક વિભાગની દીકરીઓને અભ્યાસ કરવા માટે ઉપયોગી થશે અને આવનારા દિવસોમાં વધુ કોમ્પ્યુટર વસાવવામાં આવશે.
ત્યારબાદ આજના દિવસે શાળાના પૂર્વ આચાર્ય શોભનાબેન શાહનું સન્માન પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી તથા મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર અને શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। શાળા પરિવાર દ્વારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રવીણાબેન પટેલ તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક કર્મચારી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધીએ આજના બંને પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન આપ્યું હતું, તેમજ કેળવણી મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે પણ આજના સમારંભ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને શાળાના તથા મંડળના કોઈ પણ કાર્યક્રમમાં સદાય તત્પર રહેતા એવા શ્રી પ્રણવભાઈ પરીખ તથા શ્રી મનોજભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલનું કેળવણી મંડળના પ્રમુખ તથા મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આજના પ્રસંગે પૂર્વ શિક્ષક સંજયભાઈ રાવલે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। એના વિદાય સમારંભના સાક્ષી સ્વરૂપે અમને બોલાવવા બદલ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઘર હોવું અને દાન કરવું આ બંનેમાં ઘણો ફરક હોય છે। હમણાં ઉદબોધન શ્રી બેન શ્રી આપણને વાત કરી અને ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ના શ્રી ડી એમ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। જે દિવસે બહેનોને શાળામાં મોકલવાનું કોઈ વિચાર નહોતું કરતું, એ વખતની સામાજિક વ્યવસ્થા એવી હતી કે છોકરીને તો વળી ભણાતું હશે, અને આ નેતાઓએ અને આ આગેવાનોએ આ દીર્ઘદ્રષ્ટાઓએ એવું સમજ્યા કે આ દેશની સ્ત્રી શક્તિની જાગૃતિ સિવાય સમગ્ર સમાજની જાગૃતિ અને સુખ શાંતિ સંભવ નથી, અને રમણીકભાઈએ એ વખતે જે સ્ત્રી શક્તિની જાગૃતિ માટેનું એક મોટું અભિયાન ઉપાડી અને આ શિલ્પની સ્થાપના કરી, એના આત્માને આજે આનંદ થતો હશે। નિરંજનભાઈ, તમે ખરેખર રમણીકભાઈને બહુ સાચા શબ્દોમાં સાચી રીતે તમે શ્રદ્ધાંજલિ આજે આપી છે। હું નિરંજનભાઈને ઓળખતો નથી, પણ એ જયારે વાંચતા હતા, એ ભલે કાગળ વાંચતા હતા, પણ હું એનું હૃદય વાંચતો હતો। એમણે એક વાત કરી કે હું પ્રકાશજીને ઓળખતો નથી, પણ પ્રકાશજીના કામોથી હું અભિભૂત છું। આ વિસનગરની જે શોભા ગરીમાં જે અત્યારે વધારી રહ્યા છે, એ પ્રકાશજીને અભિનંદન આપું છું। જે માણસ ઓળખતો નથી, જે માણસ સંબંધી નથી, પણ કેવળ એના કામની સુવાસને સંભાળી અને યાદ કરીને જે અભિનંદન આપે છે, એ કેટલી ઊંચાઈ વાળો માણસ હશે। વિદાય લઈ રહેલા શોભનાબેન શાહે પોતાની શાળા પ્રત્યેની લાગણીઓ અને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને આ શાળાના વિકાસ તથા દીકરીઓના અભ્યાસ માટે ના સંઘર્ષના દિવસોની યાદો વાગોળી હતી। શોભનાબેન શાહે પોતાની નિવૃત્ત પ્રસંગે કેવળાવણી મંડળના શૈક્ષણિક ફંડમાં રૂપિયા 51,000 નો ફાળો આપ્યો હતો। સમારંભની આભાર વિધિ મીરાબાઈ કરી હતી। આ અંગે નિકેતુભાઈ મણિયારે માહિતી આપી હતી। આજે પરીખ ડીડી કન્યા વિદ્યાલયમાં પરીખ નિરંજનભાઈ મનુભાઈ પરીખે કોમ્પ્યુટર લેબ માટે 5,00,000 રૂપિયાનું જે ડોનેશન આપ્યું છે, તે અમારી પ્રાથમિક વિભાગની દીકરીઓને તદ્દન નવા કોમ્પ્યુટરો લાવી અને ઉત્કૃષ્ટ કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવી શકે એ હેતુથી અમે આજે કોમ્પ્યુટર લેબનું ઓપનિંગ દાતાશ્રી નિરંજનભાઈ મનુભાઈ પરીખ મારફતે કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ ઉત્સાહપૂર્વક આજનો આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે। એ જ અનુસંધાનમાં પરીખડી કન્યા વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યબેન શોભનાબેન એ રિટાયર્ડ થયેલા હતા, પણ કોરોના કાળના હિસાબે વિદાય સમારંભ નહોતો ગોઠવી શક્યા, તો એમનો પણ વિદાય સમારંભ આજે ગોઠવી રહ્યા છીએ। આ બંને કાર્યક્રમોનું ઉપલક્ષ પરીખડી કન્યા વિદ્યાલયના તમામ ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફગણ એ ઉત્સાહભેર આ લેબનું લોકાર્પણ કરી રહ્યા છીએ અને એ શિક્ષણ માર્ગે વધુને વધુ દીકરીઓ આ લેબમાં ભણી શકે અને સારું જ્ઞાન મેળવી શકીએ એ જ અમારા ટ્રસ્ટીઓનો પ્રયાસ રહ્યો છે અને ખૂબ જ ઉત્તર દીકરીઓ આગળ વધી રહે એવી એકમાત્ર જિલ્લાની મહિલા દીકરીઓની પરીખ ડીડી કન્યા વિદ્યાલયમાં આજનો આ સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન ગોઠવાઈ રહ્યું છે।
વિસનગર શહેર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ એવી હેરિટેજ કોલેજ એટલે કે આપણા વિસ્તારની ગૌરવ સમાન એમએન કોલેજના 75 વર્ષ પૂર્ણ થતાં જ આગામી તારીખ 26/10/2022 અને 7/10/2022ના રોજ ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિજ્ઞાન ભવન અને સેમિનાર હોલના ભૂમિપૂજન કાર્યક્રમ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. આ અંગે અમે કોલેજના પ્રિન્સિપાલ શ્રી મોડ સાહેબ તથા એમએન કોલેજ પરિવાર તેમજ અન્ય હોદ્દેદારોનો સંપર્ક કર્યો હતો. વિસનગરની જનતાને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને, વિસનગરના વિદ્યાર્થીઓને અમારી એમએન કોલેજ પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન તરફથી હાર્દિક આમંત્રણ છે. આ એમએન કોલેજ 75 વર્ષ પૂર્ણ થતાં એક ભવ્ય અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહી છે, જે કદી ઇતિહાસમાં ન ઉજવાય એ ટાઈપનો અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહી છે. આ પ્રસંગે તારીખ 2 દિવસનો પ્રોગ્રામ છે. તારીખ 6 તારીખે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તથા માનનીય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહેનાર છે. તેમજ તારીખ 7 તારીખે શ્રી હર્ષ સંઘવી સાહેબ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય શ્રી મનીષાબેન વકીલ અને શ્રી કુબેરભાઈ ડિંડોરા હાજર રહેનાર છે. તેમજ આ અમૃત મહોત્સવના પ્રસંગે અનેક કાર્યક્રમનું આયોજન કરેલું છે, તેમાં સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ, રાષ્ટ્રીય શિક્ષા નીતિનો કાર્યક્રમ તેમજ અન્ય અનેક પ્રદર્શનો પર આપણે રાખેલા છે. જે પ્રદર્શનોમાં આપણે પુસ્તકનું પ્રદર્શન, ઈસરોનું ભવ્ય પ્રદર્શન યોજાનાર છે, ચલણી સિક્કાઓનું પ્રદર્શન તેમજ પૂર્વ જૂની મૂર્તિઓનું પ્રદર્શન, આવા વિવિધ પ્રદર્શનોનો લાભ વિદ્યાર્થીને અને વાલીઓને લેવાનો આમંત્રણ છે મારું. તેમજ આપણે આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ અનેક પ્રોગ્રામો રાખેલા છે. વિસનગરની ઓળખ એવી ભવાઈ તેમજ દેવાંગ પટેલ સાહેબનું રાસ ગરબાનું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.